કડોદરા પોલીસે ચલથાણમાંથી એક તસ્કરને ઝડપી પાડી 10 દિવસ પહેલા ગામના ભરતનગર અને અરિહંત પાર્કના મકાનમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો હતો। 10 દિવસ પહેલા અલથાણના ભરતનગર સોસાયટીમાં રહેતા આદિત્યનાથ સિંહ નામનો વ્યક્તિ તેના પરિવાર સાથે બહાર ગામ ગયો હતો। તે વખતે તસ્કરો તેના બંધ મકાનમાં ધાપ મારી સોના ચાંદીના દાગીના સહિતનો સરસામાન મળી રૂપિયા 64,000થી વધુની મત્તા ચોરી કરી નાસી છૂટ્યો હતો। જે અંગેની ફરિયાદ કડોદરા પોલીસ મથકે નોંધાઈ હતી। આ ઉપરાંત કડોદરાના અરિહંત પાર્કના એક મકાનમાંથી પણ ચોરી થઈ હતી। આ બંને ચોરીના ગુનામાં કડોદરા પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે આરોપીની ઓળખ કરી ચલથાણના સુમલ ફેક્ટરીના ગેટ પાસેથી મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલમાં વરેલી ગામની ગીત ગોવિંદ સોસાયટીમાં રહેતા સત્યા મુર્ફે ભૂંદુ શિવશંકર ગર્ગ નામના તસ્કરને ઝડપી પાડી ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો હતો। પોલીસે આરોપી સત્યમ પાસેથી સોના ચાંદીના દાગીનાને મોબાઈલ મળી કુલ 93,000થી વધુના મુદ્દામાલ અને પિસ્ટલ જેવા આકારનું લાઇટર કબજે કર્યું હતું। આ અંગે વધુ તપાસ કડોદરા પોલીસ કરી રહી છે।